आ बात करी पान मसाला वाला नी अने हवे आगळ वात करीए पाणीपुरी वाला नी तो अनलॉक में सरकारे नाना वेपारीओने पण धंधो करवानी छूटछाट आपी दीधी छे, जेने लईने खाणीपीणी चलावता नाना वेपारीओ पण धंधो शुरू करी दीधो छे। त्यारे आपणे वात करीए पाणीपुरी नी। અમદાવાદમાં ખાણીપીણીની વાત કરીએ તો ખાણીપીણીમાં સૌથી પ્રખ્યાત અને બધાને જ પ્રિય વસ્તુ જેનું નામ લઈને જ મોઢામાં પાણી આવી જાય, જી હા હું વાત કરી રહી છું પાણીપુરીની। પરંતુ શું અમદાવાદમાં જે રીતે અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેને જોઈને બહાર પાણીપુરી ખાવી સેફ છે, કેટલી સેફ છે આવો જોઈએ। કોરોના કાળમાં પણ નાના વેપારીઓ સાવધાનીથી ધંધો કરી રહ્યા છે। नानी लारी चलावता पाणीपुरी वाळाઓ પણ ગ્રાહકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પાણીપુરીનું વેચાણ કરતા જોવા મળ્યા। સરકારની ગાઈડલાઈન અનુસાર સેનિટાઈઝ, માસ્ક તેમજ હેન્ડ ગ્લોવ્સ પહેરીને પાણીપુરીનું વેચાણ કરી રહ્યા છે। હવે લોજ તો હવે તો ચોથો મિલા છે ગેરેજ બેર, હવે આ 4-5 દિવસ ચાલુ કર્યું છે, આ એવું ચાલે એટલે કોણ આ જાણીતા ગિરાક રોજવાળા છે એ આવે છે, બાકી નવા કોઈ આવે નહીં। 25% થઈ ગઈ, કોણ 100માંથી 25% થઈ ગઈ કરાય, આમ તો ના ખાવી જોઈએ પાણીપુરી બહારની, પણ આ મીના પકોડી બહુ ફેમસ છે ને, ચોખ્ખું બનાવે છે એટલે કાકા વર્ષો જૂના છે એટલે અમે અહીંયા જ ખાઈએ છે। કોરોના ભયથી લોકો હચમચી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં એક બાજુ પાણીપુરીની લારી પર લોકોની ભીડ જોવા મળતી હતી, ત્યારે હવે પાણીપુરી વેચનારાઓ માખીઓ મારતા જોવા મળે છે। પાણીપુરીનો ધંધો કે જે મંદીમાં જોવા મળી રહ્યો છે, જેને લઈને નાના વેપારીને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે નિધિ પંચાલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।